મિત્રો હું હિરલ ભટ્ટ એમએડ સેમ 3 અંતર્ગત ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં પીયર મધ્યસ્થી સૂચના પીયર ટ્યુટરિંગ વિશે આજે તમને જણાવીશ. સૌ પ્રથમ જોઈએ પીયર મધ્યસ્થી સૂચના શું છે. પીયર મધ્યસ્થી સૂચના એક શૈક્ષણિક અભિગમ છે જ્યાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્તણૂકલક્ષી અને સામાજિક ચિંતાઓમાં જરૂરી ટ્યુટરિંગ માટે તાલીમ આપવા અને મેળવવા માટે એકત્ર થાય છે. પીયર ટ્યુટરને લક્ષ્યાંકિત વિદ્યાર્થીઓના વર્ગખંડોમાંથી પસંદ કરવામાં આવે છે અને મધ્યસ્થી દરમિયાન નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. પીયર મધ્યસ્થી સૂચનાઓ અને હસ્તક્ષેપો અન્ય લોકો સાથે કુદરતી ક્રિયાપ્રતિક્રિયા, યોગ્ય સામાજિક અને સંચાર કૌશલ્યોનો અભ્યાસ કરવાની તકો વધારીને કામ કરે છે. ત્યારબાદ જોઈએ પીયર ટ્યુટરિંગ એટલે કે સહાધ્યાયી દ્વારા શિક્ષણનો અર્થ. પીયર ટ્યુટરિંગ એક એવી પદ્ધતિ છે જેમાં સહાધ્યાયી વરિષ્ઠ વિદ્યાર્થી કે તજજ્ઞ શિક્ષક અધ્યાપકની ભૂમિકા ભજવી શકે છે. વ્યાખ્યા: વિદ્યાર્થીની વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોને ઉપચારાત્મક અથવા સહાયક શિક્ષણ દ્વારા પૂર્ણ કરનારી પદ્ધતિ કે પ્રક્રિયા એટલે સહાધ્યાયી દ્વારા શિક્ષણ અથવા પીયર ટ્યુટરિંગ. પીયર ટ્યુટરિંગમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શીખવે છે જેમાં ઈચ વન ટીચ વનનો અભિગમ સમાવિષ્ટ છે. આ શિક્ષણની એક એવી પ્રક્રિયા છે જેમાં એક છેડે શીખવનાર વિદ્યાર્થી અને બીજા છેડે શીખનાર વિદ્યાર્થી હોય છે. આ પદ્ધતિ સમાવેશી વર્ગખંડમાં વધુ ઉપયોગી નીવડે છે કારણ કે વિદ્યાર્થીની વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ઉપચારાત્મક અથવા સહાયક શિક્ષણ દ્વારા તેમાં પૂર્ણ કરી શકાય છે. આમાં બે બાબત થઈ શકે છે. એક તો તેમાં વય જૂથના વિદ્યાર્થી એકબીજાને શીખવે છે, તો આવું પણ બને છે કે મોટી વયના વિદ્યાર્થીઓ તેનાથી નાની વયના વિદ્યાર્થીઓને શીખવે, તેને જ સહાધ્યાયી દ્વારા શિક્ષણ કહેવાય. સમાન વયના વિદ્યાર્થી શિક્ષણ કાર્ય કરે છે ત્યારે મોટા ભાગે બંને એક જ વર્ગના વિદ્યાર્થી હોઈ શકે છે, પરંતુ જ્યારે અલગ અલગ વયના વિદ્યાર્થી શીખવે છે ત્યારે શીખવનાર વિદ્યાર્થી ઉપલા ધોરણનું હોય છે અને શીખનાર વિદ્યાર્થી નીચલા ધોરણનો હોય છે. ગમે તે તરહનું પીયર ટ્યુટરિંગ અથવા સહાધ્યાયી દ્વારા શિક્ષણ અપનાવવામાં આવ્યું હોય, તે જોડણી શિક્ષણ, હસ્તલેખન શિક્ષણ, અંકગણિત તથા સામાજિક વર્તન વ્યવહારોના શિક્ષણમાં ખૂબ ઉપયોગી અને અસરકારક નીવડે છે. આ પ્રકારના શિક્ષણ માટે મોટા ભાગે દિવસનો છેલ્લો તાસ રાખવામાં આવે છે અને કેટલીક શાળાઓમાં અઠવાડિયામાં 2-3 તાસ ગોઠવવામાં આવે છે. હવે આપણે જોઈશું પીયર ટ્યુટરિંગની ઉપયોગીતા. એમાં પહેલું છે જ્ઞાનાત્મક ક્ષેત્રે ઉપયોગીતા. જ્ઞાનાત્મક કૌશલ્યનું શિક્ષણ, ઉદાહરણ તરીકે જે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતવાળા બાળકો છે તેમને લેખન, જોડણી, અંકગણિત વગેરે શીખવી શકાય છે. ત્યારબાદ બીજું છે ભાવનાત્મક ક્ષેત્રે ઉપયોગીતા. વિશિષ્ટ બાળકોના સામાજિક વર્તન વ્યવહારો સુધારી શકાય છે, જેમ કે મૈત્રી, આદર, વિનમ્રતા જેવી લાગણીઓ વિકસાવી શકાય છે. ત્યારબાદ ત્રીજું છે મનોશારીરિક ક્ષેત્રે ઉપયોગીતા. અક્ષર સુધારણા, સુલેખન, લાઇન ડ્રોઈંગ વગેરે શીખવી શકાય છે. ત્યારબાદ આવે છે સહાધ્યાયી દ્વારા શિક્ષણના લાભ અને મર્યાદા. લાભ: શીખવનારને પોતાના અધ્યયનનો સંતોષ પ્રાપ્ત થાય છે. કોઈ પણ સંકોચ વિના અધ્યયનના પ્રશ્નો વિશે ચર્ચા કરી શકાય છે. શીખવનારને મિત્રને મદદ કર્યાનો આનંદ મળે છે. મર્યાદા: બંને સરખી વયના હોવાથી રમતે જડી જવાય છે. જેને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવાની છે તેની પસંદગીમાં વધુ ધ્યાન રાખવું પડે છે. શીખવનાર અને શીખનાર વચ્ચે તાલમેળ બેસાડવો અઘરો બને છે.
ઉપસંહાર. એટલું યાદ રાખવું જરૂરી છે કે પીયર ટ્યુટરિંગ એટલે કે સહાધ્યાયી દ્વારા શિક્ષણ એ નિયમિત વર્ગ શિક્ષણનો વિકલ્પ નથી, તેમજ શીખવનાર સહાધ્યાયી એ નિયમિત શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. તે ફક્ત સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. તે ઉપચારાત્મક શિક્ષણ અથવા પુનરાવર્તન જેવી કામગીરી કરી શકે છે. અલબત્ત આ માટે પણ તેને થોડા પ્રશિક્ષણની જરૂર રહે છે. તદુપરાંત શીખવનાર પર સતત નજર રાખવી જરૂરી બની રહે છે. તેની કામગીરીનું મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. તેને પ્રતિપોષણ મળતું રહે તે આવશ્યક છે. આ સાથે નિદર્શનો પણ જરૂરી છે. આમ થવાથી સહાધ્યાયી દ્વારા શિક્ષણ પદ્ધતિની સફળતા વધી શકે છે. થેન્ક યુ.